ગુજરાત રાજ્યમાં 1 ઓક્ટોબરથી સ્મશાન ગૃહોમાં અંતિમ ક્રિયા કરવા જતા લોકો માટે મૃત્યુ પામનારનું આધાર કાર્ડ સ્મશાન ગૃહોમાં ફરજિયાત આપવું પડશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં આ નિર્ણયના આધારે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રાજ્ય સરકારના આદેશનો અમલ કરાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આજથી રાજ્ય સરકારના આ ઠરાવનો અમલ કરવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બંને સ્મશાનગૃહને આદેશ આપવામાં આવ્યા છે. જામનગરમાં જન્મ મરણની જે નોંધ થતી હોય છે એમાં ખાસ કરીને મરણની નોંધમાં આધાર કાર્ડ સરકારશ્રી તરફથી ફરજિયાત કરવામાં આવેલું છે અને એના અનુસંધાને અમે 1 ઓક્ટોબરથી જામનગરમાં એનો અમલ શરૂ કરેલ છે. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તાપસીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે માણસ જન્મે છે ત્યારથી જ દેવામાં જન્મે છે અને મરવા સમયે પણ તેને સરકાર દ્વારા હેરાન કરવામાં કંઈ બાકી ન રાખવામાં આવે તેમ હવે મર્યા બાદ પણ ચિંતામાં મૂકવામાં આવ્યા છે અને સ્મશાનગૃહમાં અંતિમ ક્રિયા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે તેનાથી લોકોની મુશ્કેલીમાં વધારો થશે. રાજ્ય સરકારના આદેશ અનુસાર ગયા જનરલ બોર્ડમાં જામનગર મહાનગરપાલિકામાં એજન્ડા આવ્યા હતા ત્યારે અમે બહુ વિશેષતાથી ચર્ચા કરી હતી કે આ સરકારની નીતિ એટલી બધી ખરાબ છે કે જ્યાં સુધી માણસ જીવે જન્મે તો દેવું લઈને જન્મે છે, જીવે તો એનું ભેગું નથી કરી શકતો, ત્યાં સુધી એના મુસીબતોનો સામનો કરવો પડે છે. એ GST હોય, નોટબંધી હોય કે XYZ ઘણા બધા એવા સરકારના ટેક્સ છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકારના આદેશથી લોકોને તેમના સ્વજનોને અંતિમ ક્રિયા કરવા માટે કેટલી હાલાકી પડે છે. મુસ્તકદલ, ઝી મીડિયા, જામનગર.